સેમ્સ હોસ્પિટલમાં આજે આપણે મળીશું જાણીતા ડોક્ટર અનીશ ચંદા રાણાને, જેમણે મેડિકલના અભ્યાસમાં 7 સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે અને જેઓ ખૂબ જ ઉજ્જવળ કારકિર્દી ધરાવે છે. MBBS, MD અને DM દરેકે દરેક પરીક્ષાઓમાં તેમણે ગોલ્ડ મેડલ્સ મેળવ્યા છે. વર્ષ 1999 થી 2001 સુધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસરની સેવા આપી છે અને વર્ષ 2001 થી તેઓ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. ફ્રાન્સ, સ્પેન, ઇટાલી અને USA દરેકે દરેક દેશોમાં આયોજિત કોન્ફરન્સીસમાં તેઓએ ભાગ લીધો છે. તેઓ કેર કાર્ડિયોલોજી કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે અને વિવિધ સેમિનાર્સમાં તેમણે એક્સપર્ટ તરીકે યોગદાન આપેલ છે. હાર્ટ એટેક દરમિયાન જ કરવામાં આવતી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના તેઓ ગુજરાત અને ભારતભરમાં પ્રણેતા છે. દર્દીઓ સાથેનો તેમનો વ્યવહાર હંમેશા ઉષ્માપૂર્ણ રહે છે. સાથોસાથ શોધ અને સંશોધનના કાર્યમાં તેઓ સતત પ્રવૃત્તમય રહે છે. ડૉક્ટર અનીશભાઈ, આપ દરરોજ અસંખ્ય દર્દીઓને જોતા હોય છો, આમાં સૌથી વધારે કયો રોગ હોય છે અને કઈ પ્રકારની તકલીફો હોય છે તે વિશે પણ જણાવશો? આ પ્રોગ્રામ જોઈ રહેલા દરેક દર્શક મિત્રો, ભાઈઓ અને બહેનોનું હું ડૉક્ટર અનીશ ચંદારાણા ખૂબ જ હાર્દિક અભિવાદન કરું છું. હાર્ટ એટેક અથવા તો હૃદયમાં લોહી બરાબર ન પહોંચવું, આ રોગ આપણે ત્યાં ખૂબ જ કોમન, ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. હવે આ થાય છે શું કામ? થોડીક એની હૃદયની રચના સમજીએ તો હૃદય એ એક એવું ઓર્ગન છે જે આખા શરીરમાં બ્લડ સપ્લાય મોકલે છે. હૃદય પોતાને બી બ્લડ સપ્લાય જોઈએ છે અને હૃદયને લોહી આપવા માટે હૃદયની સરફેસ ઉપર રક્તવાહિનીઓ, ધમનીઓ હોય છે. આ ધમનીઓ હૃદયને લોહી આપે છે અને હૃદય ખૂબ જ કાર્યક્ષમતાથી પમ્પિંગનું કામ કરી શકે છે. જુદા જુદા કારણોસર લોહી આપતી આ નળીઓમાં બ્લોકિંગ ઉત્પન્ન થાય છે, જેને આપણે કદાચ સામાન્ય ભાષામાં કહીએ તો કોલેસ્ટ્રોલ જામી જવું એનાથી આપણે ઓળખીએ છીએ. તો ધીમી ધીમી ગતિએ આ કોલેસ્ટ્રોલ જામતું જાય છે અને એ ધીમે ધીમે હૃદયને લોહી આપતી નળીને સાંકડી બનાવી મૂકે છે. હવે આ ટાઈપના જે દર્દીઓ આવે છે એ અમારી પાસે બે રીતે આવે છે. એક તો ધીમી ગતિએ કોલેસ્ટ્રોલ જામતું જાય, હૃદયની નળી સાંકડી થતી જાય અને ધીમે 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 દર્દીને છાતીમાં દુખાવો પડે અને લગભગ દર્દી અમને કહેશે કે સાહેબ, હું ચાલું છું કે સીડી ચડું છું કે કામ કરવા જઉં છું અથવા તો સાયકલ ચલાવું છું ત્યારે મને છાતીમાં દબાણ થાય છે. તો આ ધીમે ધીમે આવતો એક હૃદયનો રોગ છે. જ્યારે બીજા કિસ્સામાં એવું બને કે વ્યક્તિ બેઠો હોય, કોઈ જ તકલીફ ન હોય અને ઓચિંતો જ છાતીમાં દુખાવો પડે, તો આવા કેસમાં બી હૃદયની નળી બંધ થઈ હોય છે. પણ એમાં એક નવું તત્વ ઉમેરાય છે કે કોલેસ્ટ્રોલની સાથે હૃદયની નળીઓની અંદર લોહીના ગઠ્ઠા જામી જાય છે, તો એ ઇમરજન્સી ઊભી કરે છે જેમાં તાત્કાલિક માણસે દવાખાને પહોંચવું પડે છે. તો હૃદયને લોહી ઓછું મળવું એ બહુ જ વ્યાપક પ્રશ્ન છે. તો એના કારણો શું છે? કારણો ઘણા બધા છે. કેટલાક કારણો આપણા હાથમાં છે, કેટલાક કારણો આપણા હાથ બહાર છે. બીજા શબ્દોમાં કહું તો વારસાગતપણે બી આ રોગ જોવા મળી શકે. જેમ ઉંમર વધે એમ આ રોગ વધવાની શક્યતા છે. સાથે આ રોગ એ જીવન પદ્ધતિ સાથે સંકળાયેલો છે. એટલે જે લોકોને બ્લડ પ્રેશર હોય, જે લોકોને ડાયાબિટીસ હોય, જે લોકોને તમાકુ કે મદ્યપાનનું સેવન કરવાની આદત હોય, ટેન્શન, બેઠાળું જીવન, ચરબીવાળું શરીર, આ બધા જ મુદ્દાઓ વ્યક્તિના હૃદયને લોહી આપતી નળીમાં બ્લોકેજ ઉત્પન્ન કરે છે. અને બહુ જ ગંભીર મુદ્દો અત્યારે મારે ચર્ચા કરવો છે તમારી બધા સમક્ષ. એ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે આખી દુનિયામાં સ્વાસ્થ્યને લગતા ઘણા સંશોધનો અને અનુમાનો રજૂ કરે છે, એમનું કહેવું છે કે 2020ની સાલ સુધીમાં આખી દુનિયાના હૃદયરોગના દર્દીઓમાંથી 50% દર્દીઓ ભારત દેશમાં હશે. આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે. જો આપણે બધા સાથે મળી આનાથી બચવાના ઉપાય નહીં કરીએ કે આનાથી ટ્રીટમેન્ટના ઉપાય નહીં કરીએ તો મુશ્કેલી ખૂબ આવશે. પણ આપણે બધા કમિટેડ થઈએ તો આ પ્રશ્નને ઘટાડી શકીશું. ડૉક્ટર સાહેબ, આ પ્રકારના રોગોનું નિદાન કઈ રીતે કરો છો એ જણાવો. ગૌરાંગભાઈ, હૃદયરોગના પ્રશ્નનું નિદાન કરવું એ સાયન્સ અને આર્ટ્સ એ બેઉને કમ્બાઈન, બેઉને સાથે મૂકીને અમે કરી શકીએ છીએ અને એ વિશે તમને જરા વિસ્તૃત સમજ બી આપું. પ્રથમ તો દર્દી અમારી પાસે આવશે એટલે અમે, મેં હમણાં જે વર્ણન કર્યું એ પ્રમાણેના રિસ્ક ફેક્ટર્સ એનામાં છે કે નહીં જોઈશું, કે ભાઈ એને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, તમાકુનું વ્યસન છે, ચરબીવાળું શરીર છે વગેરે.
અને દર્દીની ફરિયાદોને ધ્યાનથી સાંભળીશું. લગભગ મોટા ભાગના કેસમાં ફરિયાદ એ ડાબી બાજુમાં અથવા તો છાતીના વચ્ચેના ભાગમાં થતો દુખાવો હોય છે, અને દર્દી મેં કહ્યું એ પ્રમાણે જ્યારે શ્રમ કરે, મહેનત કરે, સીડી ચડે અથવા ક્યારેક ગુસ્સામાં આવે અથવા ક્યારેક ઇમોશનલ એક્સાઇટમેન્ટ હોય ત્યારે દુખાવાની ફરિયાદ કરશે. તો આ ફરિયાદ લઈને દર્દી અમારી પાસે આવશે એટલે અમે એના કેટલાક ટેસ્ટ કરીશું, એનું પલ્સ જોઈશું, એનું બ્લડ પ્રેશર જોઈશું, એને અમારા સ્ટેથોસ્કોપથી ચેક કરીશું. કેટલાક જરૂરી બ્લડ ટેસ્ટ જેવા કે દર્દીને ડાયાબિટીસ, શુગર કેવી છે, દર્દીનું હિમોગ્લોબિન કેવું છે એ અમે જોઈશું. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અથવા તો ECG જે કદાચ આજે ઘરે ઘરે દરેક માણસ જાણે છે, તો હૃદયરોગના દર્દી માટે સર્વપ્રથમ અમે એક કાર્ડિયોગ્રામ કરીએ છીએ અને કાર્ડિયોગ્રામના આધારે હૃદયમાં લોહી બરાબર પહોંચે છે કે નહીં, હૃદયના ધબકારા કેવા છે એ બધી માહિતી અમને મળશે. આટલું કર્યા પછી જો અમને જરૂર લાગે તો દર્દી સાથે ચર્ચા કરી અને બે મહત્ત્વના અદ્યતન ટેસ્ટ કરીશું. એક છે ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી એટલે હૃદયની સોનોગ્રાફી. આપણે બધા પેટની સોનોગ્રાફીથી ખૂબ પરિચિત છીએ, એમ હૃદયની સોનોગ્રાફી કરી આપણે હૃદયના સ્નાયુઓ કેવું કામ કરે છે, એ મજબૂત છે કે ઢીલા થઈ ગયા છે, હૃદયનું પમ્પિંગ કેવું છે, હૃદયની સાઇઝ કેવી છે, હૃદયના વાલ્વ કેવું કામ કરે છે, એ બધી જ માહિતી અમને ઇકોકાર્ડિયોગ્રાફીથી મળે છે. એ ખૂબ જ સરસ ટેસ્ટ છે. એ કર્યા પછી જો અમને જરૂર લાગશે તો અમે સ્ટ્રેસ ટેસ્ટ અથવા તો TMT કરીશું, જેના ઉપર એક કોમ્પ્યુટરાઇઝ ટ્રેડમિલ મશીન હોય છે જેના ઉપર દર્દીને અમે દોડાઈએ છીએ. જુદા જુદા સ્પીડના તબક્કા હોય છે, દર્દીની કેપેસિટી એની ફિઝિકલ ફિટનેસ પ્રમાણે અમે અલગ અલગ સ્પીડથી દર્દીને એ ટ્રેક ઉપર ચલાવીએ છીએ. એ દરમિયાન દર્દીના બ્લડ પ્રેશર માપીએ છીએ, ધબકારા માપીએ છીએ અને કાર્ડિયોગ્રામ કરીએ છીએ. તો એનાથી બી એ માહિતી મળશે કે હૃદયમાં લોહી બરાબર પહોંચી રહ્યું છે કે નહીં. હવે આ બધા જ ટેસ્ટને અમે કમ્બાઈન કરીશું, એનાથી અમારા દિમાગમાં એક કન્ક્લુઝન આવશે કે ભાઈ દર્દીને એન્જિયોગ્રાફી કરવાની જરૂરત છે કે નહીં. માની લો કે અમને એવું લાગે કે દર્દીના હૃદયમાં લોહી બરાબર નથી પહોંચતું તો અમે એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપીએ છીએ, કારણ કે એન્જિયોગ્રાફી એ જ એકમાત્ર 100% પાકું નિદાન આપી શકે હૃદયની નળીઓના બ્લોકેજ વિશે. સાહેબ ખૂબ સરસ માહિતી આપી. હવે એન્જિયોગ્રાફી એટલે શું, એના વિશે શું માહિતી આપશો અમારા દર્શકોને? ગૌરાંગભાઈ, આ પ્રશ્ન મને ખૂબ ગમ્યો, કારણ કે દર્દીના મનમાં રહેલો ડર કે કન્ફ્યુઝન આ મુદ્દાઓ પર દૂર કરવો ખૂબ જરૂરી બન્યો છે એવું મારું માનવું છે. હવે એન્જિયોગ્રાફી એ કોઈ મોટું ઓપરેશન, કોઈ ચીરફાડ, કોઈ કાપકૂપ, કોઈ સીસી સુંઘાડવું આવી કોઈ મોટી ઘટનાઓ છે નહીં. એન્જિયોગ્રાફી એ હૃદયને લોહી આપતી નળીઓની ફોટોગ્રાફી અથવા તો ફિલ્મ ઉતારવાની વાત છે. એમાં કોઈ પણ ઓપરેશન નથી, એ માત્ર લોકલ એનેસ્થેશિયા એટલે કે શરીરનો એટલો નાનો ભાગ બહેરો કરી અને ત્યાં એક પંક્ચર કરી અને કરવામાં આવતી તપાસ છે. એ તપાસ હાથમાંથી બી થઈ શકે કાંડા પાસેથી અથવા પગમાંથી બી થઈ શકે. એક ઝીણું પંક્ચર કે એક ઝીણી સોય જે આપણે ઘણીવાર દવાખાને જઈએ શરદી ઉધરસ તાવ માટે અને ડૉક્ટર આપતા હોય છે, એવી જ સોયથી એક પંક્ચર કરી એમાંથી કેટલાક કેથેટર્સ કે કેટલીક નળીઓ અમે હૃદય સુધી લઈ જઈએ છીએ. એ નળીઓ TV ગાઈડન્સમાં હૃદય સુધી લઈ ગયા પછી એમાંથી એક કેમિકલ ઇન્જેક્શન આપીએ છીએ. આ ઇન્જેક્શન હૃદયની નળીઓમાં જાય એ દરમિયાન હૃદયની નળીઓનું ફિલ્મ ઉતારીએ છીએ. સંપૂર્ણ પ્રક્રિયા માત્ર 3-4 મિનિટમાં પૂરી થઈ જાય છે અને એ દરમિયાન દર્દી સંપૂર્ણ ભાનમાં હોય છે. એ શક્ય છે કે મારી સાથે વાતો કરતા હોય, શક્ય છે કે કોઈને ભગવાન કે ઈશ્વરનું સ્મરણ કરવું હોય તો એ કરતા હોય, શક્ય છે કોઈ મ્યુઝિક સાંભળતું હોય. આ પ્રક્રિયા લગભગ મહદઅંશે પેઇનલેસ છે, એમાં કોઈ ખાસ દર્દ હોતું નથી, એના કોમ્પ્લિકેશન રેટ બિલકુલ મિનિમમ અને નેગ્લિજિબલ છે અને આ કર્યા પછી 4-5 કલાકે માણસ ઘરે જઈ શકે છે. એટલે એન્જિયોગ્રાફીનો જે એક ડર લોકોના મનમાં ઘૂસી ગયો છે એ ડર બહુ જ વહેલી તકે નીકાળી દેવાની જરૂર છે, કારણ કે આ નિદાનની એક સચોટ અને ખૂબ જ અંશે સલામત પદ્ધતિ છે. પણ એન્જિયોગ્રાફી વિશે એક સત્ય બી સમજવા જેવું છે. લોકો માનતા હોય છે કે એન્જિયોગ્રાફી કરી એટલે વાત પતી. ના, એવું નથી. એન્જિયોગ્રાફી કરવાથી અમને ખબર પડશે કે હૃદયની નળીમાં બ્લોકિંગ છે કે નહીં, છે તો કેટલા ટકા છે, કઈ જગ્યાએ બ્લોક છે અને એના માટે આગળ ઉપર શું કરવું. આગળ ઉપર શક્ય છે કે જો મેજર બ્લોક ન હોય તો માત્ર દવા અને જીવન પદ્ધતિના ફેરફારથી જ વ્યક્તિ સારો અને સ્વસ્થ થઈ જાય. પણ જો મેજર બ્લોક હોય તો ઘણા બધા નિર્ણયના અંતે એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ડિંગ અથવા જરૂર પડે તો બાયપાસ સર્જરી અમે દર્દીને સલાહ આપતા હોઈએ છીએ. તો આ ખૂબ જરૂરી છે કે એન્જિયોગ્રાફી પછી આગળ શું એ નિર્ણય લેવો મહત્વનો હોય છે. નવી પદ્ધતિથી CT સ્કેન ખરેખર શું છે?
સીટી સ્કાન એ એન્જિયોગ્રાફી કરવા માટે આવેલી એક અદ્યતન લેટેસ્ટ નિદાનની પદ્ધતિ છે. એન્જિયોગ્રાફીમાં ડાઈ ઇન્જેક્શન કરવા માટે જે ટ્રેડિશનલ પદ્ધતિ છે એમાં અમે ધમની પકડીએ છીએ અને કેથેટર હૃદય સુધી પાસ કરી અને ડાઈ ઇન્જેક્ટ કરીએ છીએ. જ્યારે સીટી સ્કેનમાં પેરિફરલ વેઇન એટલે કે હાથની કોઈ પણ નસમાં શીરામાં ડાયનું ઇન્જેક્શન આપવામાં આવે છે, એટલે કે એ પદ્ધતિમાં કેથેટર્સને હૃદય સુધી પાસ કરવાની જરૂર પડતી નથી. આજે જે ટેકનોલોજી જે સ્તરે પહોંચી છે એ પ્રમાણે આ પદ્ધતિની એક્યુરસી 80-85% આંકવામાં આવે છે, એટલે કે દરેક કેસમાં એ સ્પષ્ટ નિદાન આપી શકતી નથી. બીજી મર્યાદા પદ્ધતિની એ છે કે માની લો કે સીટી સ્કેનમાં આપણને બ્લોક્સ જોવા મળે તો એ બ્લોક એક્ઝેક્ટલી કેટલા છે એ કદાચ બહુ સ્પષ્ટ થઈ શકતું નથી. એટલે મોટાભાગના આવા કેસમાં બ્લોક મળ્યા પછી કન્વેન્શનલ એન્જિયોગ્રાફી કે જે આપણે ટ્રેડિશનલ એન્જિયોગ્રાફી કહીએ એ ફરી કરવી પડતી હોય છે, કારણ કે ટ્રેડિશનલ એન્જિયોગ્રાફી કરીને જ એન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ કરવી એ ડિસિઝન લઈ શકાય છે, નિર્ણય કરી શકાય છે. સીટી સ્કાન કરવામાં આવે એમાં નળીઓ ચોખ્ખી બતાવે તો દર્દીના મનને દિલને એક શાંતિ થાય છે કે ચલો મારા હૃદયની નળીઓ સારી છે, મને કોઈ બ્લોક નથી. ડૉક્ટર સાહેબ, એન્જિયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ, એન્જિયોગ્રાફી તો આપણે સમજાવ્યું, હવે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોસ્ટેન્ટિંગ કે એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ એ શું છે એ વિશે અમારા દર્શકોને માહિતી આપો સાહેબ. એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ એ બહુ જ અદ્યતન પદ્ધતિ છે કે જેના દ્વારા અમુક કેસમાં બાયપાસ સર્જરી બી ટાળી શકાય છે અથવા બચી શકાય છે. તો આના વિશે હું તમને થોડી સમજ આપીશ. જેમ એન્જિયોગ્રાફી એ હૃદયને લોહી આપતી નળીની તપાસ છે, એમ એન્જિયોપ્લાસ્ટી એ હૃદયને લોહી આપતી નળીમાં જે બ્લોક બન્યા છે એને દૂર કરવાની કે એ ભાગને પહોળો કરવાની પદ્ધતિનું નામ છે. એન્જિયો એટલે કે લોહી આપતી નળી અને પ્લાસ્ટી એટલે રિપેર કે એને ઠીક કરવી. આ તદ્દન ટોટલ પ્રક્રિયા માત્ર લોકલ એનેસ્થેશિયામાં જેમ એન્જિયોગ્રાફી કરીએ એ જ રીતે થાય છે. એ પણ હાથની નસમાંથી અથવા પગની નસમાંથી કરી શકાય છે. માત્ર એટલો એક ઇંચનો ભાગ બેરો કરવો પડે છે અને લગભગ ઘણા ખરા કેસમાં 10-50 મિનિટમાં આ પ્રક્રિયા પૂરી થઈ જાય છે. એ કર્યા પછી વ્યક્તિ આરામથી બેસી શકે છે, ભોજન લઈ શકે, ચા પાણી પી શકે, ટેલિવિઝન જોઈ શકે અને શક્ય છે 24-48 કલાકે વ્યક્તિ ઘરે પણ જાય અને ત્રીજા દિવસથી કામ પર ચડી જાય. તો આમાં વ્યક્તિના કલાકો કે દિવસો બગડતા નથી અથવા ઓછામાં ઓછા પ્રમાણમાં બગડે છે. એન્જિયોપ્લાસ્ટીની અંદર કેટલાક સાધનો હું તમને બતાવીશ કે એક વાયર અને બલૂન હોય છે. આ બલૂન એ એક એવી રચના છે કે જે માણસના હૃદયને લોહી આપતી નળીની અંદર સુધી પહોંચી જાય. કોઈ પણ ચીરફાડ, કાપકૂપ, ઓપરેશન, એનેસ્થેશિયા કશું જ નથી. એ હાથની નસ અથવા તો પગની નસમાંથી આ બલૂન છેક હૃદયને લોહી આપતી નળી સુધી પહોંચી જશે અને ત્યાં જઈ અને તાકાતથી આ બલૂન અમે ફૂલાવીશું. આ બલૂન જ્યારે પ્રેશરથી ફૂલશે એટલે બ્લોકને દૂર કરી દેશે. તો આ બલૂન એન્જિયોપ્લાસ્ટી એ આનું નામ કે જેમાં બલૂન જઈ અને બ્લોકને દૂર કરે. હવે એ જાણીને તમને આશ્ચર્ય થશે કે આ બલૂનની અંદર અમે જે પ્રેશર આપીએ છીએ એ ખૂબ જ વધારે હોય છે. આપણી મોટર કાર હોય છે એના ટાયરમાં 2 એટમોસ્ફિયરનું પ્રેશર હોય છે અને આ બલૂન જે અમે હૃદયની નળીની અંદર ફૂલાવીએ એમાં 8-16 એટમોસ્ફિયરનું પ્રેશર આપીએ છીએ. મિત્રો, આપણું હૃદય આટલું બધું પ્રેશર સહન કરી શકે છે. તો આ બલૂન અમે એકવાર હૃદયની નળીમાં ફૂલાવ્યું, નળી પહોળી કરી, પછી એ નળીમાં અમે સ્ટેન્ટ અથવા તો સ્પ્રિંગ મૂકીએ છીએ. એ બી હું આપને બતાવીશ. આ સ્ટેન્ટ આપ અહીં જોઈ શકો છો. એકવાર અમે નળીની અંદર બલૂન ફૂલાવીએ પછી જો એમને એમ છોડી દઈએ તો 100-25-30-40 દર્દીમાં નળી ફરી બંધ થઈ જશે. તો આ એકવાર નળીની અંદર સ્ટેન્ટ ફૂલાવીને અમે મૂકી દઈશું તો નળી ફરીથી બંધ થઈ જવાની શક્યતા ઘટી અને 10-15% જ થઈ જાય છે. તો સ્ટેન્ટ છે એ એકવાર અમે નળીને પહોળી કરી છે, ખુલ્લી કરી છે, તો એને ભવિષ્યમાં પણ ખુલ્લી જ રહે એ માટે એક બળ આપતું પરિબળ છે. તો મોટાભાગના કેસમાં અમે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ પણ મૂકતા હોઈએ છીએ. સાહેબ, આપે હમણાં એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ વિશે માહિતી આપી. આ સ્ટેન્ટ કેટલા પ્રકારના આવે છે? સ્ટેન્ટમાં જોઈએ તો રિસર્ચ અને સંશોધન છેલ્લા 10-15 વર્ષમાં ખૂબ આગળ વધ્યા છે. શરૂઆતમાં જે સ્ટેન્ટ આવ્યા એ મેટલના સ્ટેન્ટ હતા કે જે સ્ટેનલેસ સ્ટીલ અને આગળ જતાં કોબાલ્ટ, ક્રોમિયમ કે નિકલમાંથી બને છે. મેટલના સ્ટેન્ટ અમે મૂકતા હોઈએ છીએ તો અમને એક નેગેટિવ પરિબળ ધ્યાનમાં આવ્યું છે કે એકવાર સ્ટેન્ટ મૂક્યા પછી
6-1 મહિનાની અંદર પ્રત્યેક 100માંથી 10-15 દર્દીને બ્લોક પાછો આવે છે. તો મેટલના સ્ટેન્ડની આ મર્યાદા હતી, એ મર્યાદા દૂર કરવા માટે વિજ્ઞાન મદદે આવ્યું અને એક એવી દવા હવે સ્ટેન્ડ ઉપર લગાવવામાં આવે છે કે એ દવા સ્ટેન્ટની જગ્યાએ ફરીથી બ્લોક આવતો અટકાવે છે. હવે કયો સ્ટેન્ટ કયા કેસમાં મૂકવો એ તો તજજ્ઞ તબીબ કાર્ડિયોલોજીસ્ટ જ નક્કી કરી શકે, પણ સામાન્ય રીતે જોઈએ તો જે લોકોમાં બ્લોક પાછો આવવાની શક્યતા વધારે હોય એવા લોકોમાં મેડિકેટેડ સ્ટેન્ટ એટલે કે દવા લગાડેલો સ્ટેન્ટ મૂકવો જોઈએ, અને જે લોકોમાં બ્લોક પાછો આવવાની શક્યતા ઓછી હોય એવામાં મેટાલિક સ્ટેન્ટ મૂકવો જોઈએ. જેમ કે દર્દીને ડાયાબિટીસ હોય, બહુ જ લાંબા લાંબા બ્લોક હોય, નળીઓ સાંકડી અથવા ઓછા કેલિબરની હોય, 2.5 કે 3 કે 3 મિલીમીટરની હોય, નળીઓમાં કેટલીક ક્રુશિયલ જગ્યાઓ હોય, તો આવા બધા કેસમાં અમે મેડિકેટેડ સ્ટેન્ટ પ્રિફર કરતા હોય છે. પણ માની લો કે બ્લોક બહુ જ ટૂંકો છે, નળી પ્રમાણમાં પહોળી છે, તો એવા કેસમાં મેટલનો કે ધાતુનો સ્ટેન્ડ પ્રિફર કરતા હોય છે. પણ મિત્રો, આ તબક્કે એક વાત તમને યાદ દેવડાવી મને ખૂબ જ ગમશે. એકવાર તમે એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટિંગ કરાવો પછી કેટલીક દવાઓ જીવનભર ફરજિયાત લેવી પડતી હોય છે, જે લોહી પાતળું રાખતી હોય છે. તો આ દવાઓ તમારા ડૉક્ટરને પૂછ્યા સિવાય કોઈ પણ દિવસ બંધ ન કરવી, કારણ કે આ દવાઓ બંધ કરવાથી કોઈ કેસમાં આ સ્ટેન્ટની અંદર બ્લડ ક્લોટ જામી જાય અને ઇમરજન્સી ઊભી થઈ જાય છે. સાહેબ, એક મહત્વનો પ્રશ્ન મારે આપને પૂછવો છે, જે મારા દર્શકોને બહુ જ વિગતવાર આપ સમજાવો છો. હાર્ટ એટેક એટલે એકચ્યુઅલી શું છે, એની સારવાર આપ કઈ રીતે આપો છો? હા ગૌરંગભાઈ, હાર્ટ એટેક વિશે જાણકારી મેળવવી એ ખૂબ જ જરૂરી બાબત છે, કારણ કે દિવસે દિવસે હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે અને કદાચ અમે જે છેલ્લા કેટલાક વખત ત્યાં જોઈએ છે એ પ્રમાણે કદાચ કોઈ ઉંમર હાર્ટ એટેક માટે બાદ નથી રહી. હવે તો અમે 22 વર્ષે 24 વર્ષે 28 વર્ષે પણ હાર્ટ એટેકના દર્દીઓ જોઈએ છીએ. તો હાર્ટ એટેક વિશે દરેક દર્શક મિત્રએ શ્રોતા મિત્રએ માહિતી મેળવવી જોઈએ. હવે જે મેં પહેલાં જ સમજાવ્યું કે હૃદયને લોહી આપતી નળીમાં કોલેસ્ટ્રોલ જામે છે, હવે ક્યારેક ઓચિંતું જ જ્યાં કોલેસ્ટ્રોલ જામ્યું હોય એ જગ્યાએ બ્લડ ક્લોટિંગ લોહીનો ગઠ્ઠો જામી જાય છે. આ થવાના ઘણા કારણો હોય છે, જેમ કે ડાયાબિટીસ, ઓચિંતું બ્લડ પ્રેશર વધી જવું, સિગરેટ સ્મોકિંગ. એક સિગરેટ પીવાથી પણ હાર્ટ એટેક આવી શકે, આ સત્ય બહુ સમજવું જરૂરી છે. એકવાર હૃદયને લોહી આપતી નળીમાં કોલેસ્ટ્રોલની ઉપર બ્લડ ક્લોટિંગ જામ્યું એટલે એ નળી સંપૂર્ણ બંધ થઈ જાય અને એ નળી જે જગ્યાએ લોહી આપતી હોય ત્યાં લોહી પહોંચતું નથી, તો હૃદયનો એ ભાગ ખૂબ જ દુખાવો અનુભવે છે, એને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. હાર્ટ એટેક એ બહુ જ ખતરનાક રોગ છે, કારણ કે ડિપેન્ડિંગ અપોન ધ સિચ્યુએશન, પરિસ્થિતિ પ્રમાણે અને કેટલી ઝડપથી એની સારવાર મળે છે એ પ્રમાણે 100 લોકોને હાર્ટ એટેક આવે તો 5-25 વ્યક્તિ મૃત્યુ પામે છે અને બીજી 25-50 વ્યક્તિને પરમનન્ટ ડેમેજ, કાયમી નુકસાન હૃદયને થઈ જાય છે. તો આ હૃદય રોગ હાર્ટ એટેકને સમજવો બહુ જરૂરી છે. હવે આજથી 8 વર્ષ પહેલાં સુધી હાર્ટ એટેક આવે તો દર્દીને દવાખાનામાં દાખલ કરી બધી સામાન્ય ટ્રીટમેન્ટની ઉપરાંત એક સ્પેશિયલ ઇન્જેક્શન કે જે લોહી પાતળું કરવા માટે અપાય છે, જેનું નામ છે સ્ટ્રેપ્ટોકાઇનેસ. આ ઇન્જેક્શન દર્દીને બાટલામાં નાખી અને આપવામાં આવે છે. આ ઇન્જેક્શનથી લોહી પાતળું થાય છે એટલે નળીની અંદર જે બ્લડ ક્લોટ જામી ગયો હતો એ ઇન્જેક્શનથી ઓગળી જાય અને બ્લડ ફ્લો પાછો ચાલુ થઈ જાય અને દર્દીનું સ્વાસ્થ્ય સુધરી જાય. પણ આ ઇન્જેક્શનની બે બહુ જ મોટી મર્યાદા છે કે આ ઇન્જેક્શન એટેક આવ્યા પછી માત્ર 3 કલાક સુધી જ કામ કરી શકે, એટલે કે એટેકનો દુખાવો સવારે 9 વાગે ચાલુ થયો તો જો દર્દી 12 વાગ્યા સુધીમાં હોસ્પિટલ પહોંચે 3 કલાકમાં તો જ આ ઇન્જેક્શન સફળ થાય. એકવાર શરૂઆતની 3 કલાક જતી રહી પછી આ ઇન્જેક્શન સફળ થતું નથી. તો એ મર્યાદાને ઓળંગવા માટે સાયન્સે સંશોધન કર્યું અને એના અંતે એક અદ્યતન પદ્ધતિ હાથમાં આવી કે જેના થકી આપણે ચાલુ એટેક દરમિયાન એન્જિયોપ્લાસ્ટી કરી અને બ્લોક દૂર કરી શકીએ. તો અત્યારની જે લેટેસ્ટ પદ્ધતિ છે અને એમાં મને કહેવાનું ગૌરવ થશે ગૌરંગભાઈ કે આપણું અમદાવાદ અને આપણી ટીમ એમાં ખૂબ અગ્રેસર છે કે વ્યક્તિને જ્યારે એટેક આવે ત્યારે તાત્કાલિક એ આઈસીયુમાં દાખલ થાય, તાત્કાલિક ધોરણે એની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને જે નળી બ્લોક હોય છે કે જેનાથી એટેક આવ્યો હોય છે એ નળીને અમે એન્જિયોપ્લાસ્ટી કરી અને ખોલી કાઢીએ છીએ અને જરૂર પડે તો ત્યાં સ્ટેન્ડ પણ મૂકી આપીએ છીએ. આ પ્રક્રિયા આખી 25-30 મિનિટમાં થઈ જાય છે અને હૃદયને બ્લડ સપ્લાય ફરી ચાલુ થઈ જાય છે. જ્યારે હાર્ટ એટેકમાં એન્જિયોપ્લાસ્ટી કરીએ ત્યારે અમારે 2 શસ્ત્રો ખૂબ જ કામના છે. એક તો લોહી પાતળું કરતી અદ્યતન દવાઓ, જે કિંમતી હોય છે પણ ખૂબ જરૂરી હોય છે, અને બીજું કે જો હૃદયની નળીની અંદર બ્લડના ક્લોટ ખૂબ જામી ગયા હોય તો
તો સક્શન કરવાના મશીન બી આવે છે. તો અમે બલૂન ફેરવીએ છીએ, સ્પ્રિંગ બેસાડીએ છીએ, જે બ્લડના ક્લોટ હોય એને વેક્યુમથી સક્શન આઉટ કરી કાઢીએ છીએ, અને જરૂર પડે આ લોહી પાતળું કરવાની દવાઓ પણ આપીએ છીએ. તો આને કહેવાય છે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી અથવા પામી. તો જ્યારે બી હાર્ટ એટેક આવે તો આ વધારે સારો, વધારે ઉપયોગી અને માનવીને બચાવનારો અને ભવિષ્યમાં પણ હૃદયની મજબૂતી ટકાવી નાખનારો રસ્તો છે. તો કોઈ પણ દર્દીએ, કોઈ પણ વ્યક્તિએ જ્યારે એટેક આવે અને જો શક્ય હોય તો આ રસ્તો અપનાવવો જોઈએ. તો જ્યારે બી એટેક આવે ત્યારે સૌથી પ્રથમ વાત એમ્બ્યુલન્સ અથવા આઈસીસીનો કોન્ટેક કરી દાખલ થવું, અને શક્ય હોય તો તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી. સાહેબ, બાયપાસ સર્જરી કરાવવી સારી કે પછી એન્જિયોપ્લાસ્ટી અથવા સ્ટેન્ટિંગ જેને આપ કહો છો એ કરાવવું સારું, આપની દ્રષ્ટિએ કયા કેસમાં શું સારું હોય અને શું ના સારું લાગે એ અમારા દર્શકોને જણાવો. બાયપાસ સર્જરી અને એન્જિયોપ્લાસ્ટી એ બંને હૃદયરોગના કેસમાં અપનાવવામાં આવતી અદ્યતન સારવાર પદ્ધતિઓ છે. કેટલાક ઇન્ડિકેશન્સ બંનેના બહુ જ અત્યાર સુધી ક્લિયર થઈ ચૂક્યા છે, જેમ કે નળીમાં એક જ બ્લોક હોય, ટૂંકો બ્લોક હોય, ઇઝીલી બલૂન જઈ શકે એવું હોય, તો એવા કેસમાં એન્જિયોપ્લાસ્ટી જ કરવી હિતાવહ છે. કારણ કે મેં આગળ બતાવ્યું એ પ્રમાણે એમાં કોઈ એનેસ્થેશિયા નથી આપવું પડતું, ચીરફાડ નથી કરવી પડતી, અને એના કોમ્પ્લિકેશન્સ રેટ ખૂબ ઓછા આવે છે. કેટલાક એવા કેસ હોય છે કે જેમાં ત્રણે ત્રણ નળીમાં બ્લોક હોય છે, ખૂબ લાંબા બ્લોક હોય છે, એ બ્લોકની અંદર કેલ્શિયમ જામી ગયું હોય છે, તો આવા હાર્ડ અને જેમાં એન્જિયોપ્લાસ્ટી ન થઈ શકે એવા બ્લોક હોય તો એવા કેસમાં બાયપાસ સર્જરી જ કરવી પડે, બીજો કોઈ ઉપાય હોતો નથી. તો દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવી કે બાયપાસ સર્જરી કરવી એનો આધાર ઘણી બધી બાબતો ઉપર હોય છે, જેમ કે દર્દીને ડાયાબિટીસ છે કે નહીં, દર્દીના હૃદયનું પમ્પિંગ કેવું છે, નબળું છે કે સબળું છે, કેટલા બ્લોક છે, કઈ જગ્યાએ બ્લોક છે, બ્લોકનું કન્ટેન્ટ કે બ્લોક શેના બનેલા છે, એમાં કેલ્શિયમ જામી ગયું છે, બ્લોક બહુ હાર્ડ થઈ ગયા છે, બ્લોકની લંબાઈ કેવી છે, અને ઓફકોર્સ દર્દીની આર્થિક પરિસ્થિતિ, દર્દીની પોતાની ઈચ્છા અને ડિઝાયર એનું પણ મહત્ત્વ હોય છે. તો જે કેસમાં એન્જિયોપ્લાસ્ટી જ કરવા જેવી હોય છે એન્જિયોપ્લાસ્ટીના કેસ છે, કેટલાક કેસ જેમાં બાયપાસ જ કરવાનું હોય છે, પણ કેટલાક કેસમાં 10માંથી એક કે બે કેસમાં એવું બી બને કે બંને ઓપ્શન્સ આપણે અપનાવી શકતા હોય. કારણ કે હમણાં જેમ આપણે વાત કરી એમ મેડિકેટેડ સ્ટેન્ટ એટલે કે દવા લગાડેલી સ્પ્રિંગ આવ્યા પછી ઘણા ખરા બ્લોકમાં અમે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ અને બ્લોક પાછો નથી આવતો. તો લાંબા બ્લોક હોય તો પણ આવી મેડિકેટેડ સ્ટેન્ટથી એમાં એન્જિયોપ્લાસ્ટી કરવાથી ખૂબ જ સરસ, લાંબા ગાળે પણ ટકી રહે એવું પરિણામ મળતું હોય છે. તો એવા ઘણા દર્દી હોય છે કે જેની ત્રણે ત્રણ નળીમાં બ્લોક હોય, પણ એ ત્રણેય બ્લોકમાં એન્જિયોપ્લાસ્ટી કરવી, સ્ટેન્ટ મૂકવા શક્ય હોય છે અને સારું પરિણામ આપી શકે હોય છે. તો એવા કેસમાં આજના જમાનામાં બાયપાસ ન કરતા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. સામે દર્દીના સગા, દર્દીની પોતાની ઈચ્છાઓનો બી રોલ હોય છે. કેટલાક દર્દી એન્જિયોગ્રાફી કર્યા પછી એવું લાગે કે બાયપાસ અથવા એન્જિયોપ્લાસ્ટી બંને આપી શકાય એવું છે, પણ માની લો કે દર્દીને કિડનીનો પ્રોબ્લેમ છે, દર્દીને લીવરનો પ્રોબ્લેમ છે, બીજા બધા એવા ઇસ્યુઝ કે એવા ડિઝીઝ કે એવા પ્રશ્નો છે દર્દીને કે જેમાં સીસી સુંગાડવાનું, એનેસ્થેશિયા આપવાનું, ચીરફાડનું રિસ્ક વધી જાય, તો આવા કેસમાં રિસ્ક ઘટાડવા માટે પણ અમે એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટિંગ કરતા હોઈએ છીએ. તો એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ એમાં ઘણા જ બધા મુદ્દાઓ અમે વિચારી અને એના આધારે દર્દીને ડિસિઝન આપતા હોઈએ છીએ. સાહેબ, હૃદયરોગ જેવી ખતરનાક બીમારીથી બચવું શક્ય છે? ગૌરંગભાઈ, આ બહુ જ પ્રસ્તુત પ્રશ્ન છે. આપણે અત્યાર સુધી હૃદયરોગનું નિદાન કેમ કરવું, એની સારવાર કેમ આપીએ ચર્ચા કરી, પણ કદાચ જેમ સાયન્સમાં કહ્યું છે આપણે ત્યાં, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. કોઈ પણ રોગથી બચવું એ એની સારવાર કરતાં મહત્ત્વનું છે. અને આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે શરીરમ ખલુ આદ્ય ધર્મ સાધનમ. ધર્મ સાધના કરવી હોય, જીવનમાં આગળ આવવું હોય તો શરીરનું સ્વાસ્થ્ય એ ખૂબ જ જરૂરી છે. તો હૃદયરોગથી બચવા માટે શું ઉપાયો કરવા? હવે હૃદયરોગ છે એમાં કેટલાક પરિબળો એવા છે કે જે આપણા કાબૂ બહાર છે, જેમ કે ઉંમર વધવાની સાથે હૃદયરોગ આવવાની શક્યતા વધે છે, સ્ત્રીઓ કરતાં પુરુષોને હૃદયરોગ આવવાની શક્યતા વધે છે, જે લોકોને વારસામાં હોય માતા પિતાને એ લોકોને બી હૃદયરોગ આવવાની શક્યતા વધે છે. તો આ બધા મુદ્દા આપણા કાબૂ બહારની વાત છે, પણ એક વસ્તુ યાદ રાખીએ કે હૃદયરોગ એ જીવન પદ્ધતિ સાથે સંકળાયેલો રોગ છે. તો વ્યક્તિ જો પોતાની જીવન પદ્ધતિ ઉપર ધ્યાન આપશે તો હૃદયરોગથી ચોક્કસ બચી શકશે. સેના ઉપર ધ્યાન આપવું પડશે? વ્યક્તિએ નિયમિતપણે કસરત કરવી પડશે. રોજની કમસે કમ 40 મિનિટ કસરત, એ દરમિયાન ફાસ્ટ ચાલીએ, વોકિંગ કરીએ, જોગિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, જે લોકો સ્પોર્ટ્સ રમતગમત રમી શકે રમતગમત રમે. 40 મિનિટ દરરોજની કસરત એ ખૂબ જ જરૂરી છે વ્યક્તિના સ્વાસ્થ્યને ટકાવી રાખવા અને હૃદયરોગથી બચવા. બીજો મુદ્દો, ખોરાકમાં ધ્યાન આપીએ.
આપણે ત્યાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જોઈએ તો તેલ અને તેલી પદાર્થોનું પ્રમાણ ખૂબ જ વ્યાપક છે. દરેક વ્યક્તિ જરૂરિયાત કરતાં 5 થી 10 ગણું તેલ, ઘી, માખણ, બટર, મીઠાઈ વાપરે છે. તો આ બધા જ તેલી પદાર્થો ઉપર ખૂબ જ પ્રમાણમાં કાપ મૂકવો પડશે. આ તબક્કે એવું નથી કહેતો કે તેલ બંધ કરી દો, પણ નિયત માત્રા. અત્યારે વિજ્ઞાન કહે છે પ્રતિ દિવસ દરેક માણસે વધુમાં વધુ 20 ગ્રામ તેલ લેવું જોઈએ અને 5 ગ્રામ ઘી. જો માત્ર આનાથી વધે તો શરીરમાં કોલેસ્ટ્રોલ વધશે અને હાર્ટ એટેક થવાના ચાન્સ વધશે. સાથે શું ખાવું જોઈએ? લીલા શાકભાજી અને ફળ. આ બંનેમાં અમાપ શક્તિ છે તમારા હૃદયને હાર્ટ એટેકથી બચાવવાની, પણ કદાચ આપણે એને બરાબર સમજતા નથી. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે દરરોજ 250 થી 500 ગ્રામ કાચું લીલું શાકભાજી અને ફ્રૂટ ચોક્કસપણે લેવા જોઈએ. આમ કરવાથી શરીરને લાગતો ઘસારો અને શરીરની અંદર ઉત્પન્ન થતા ટોક્સિન્સ ઝેરી પદાર્થો એ ન્યુટ્રલ થઈ જશે, નાશ પામશે. તો કસરત અને ખોરાક બે બહુ મહત્ત્વની બાબત છે. ત્રીજી અત્યંત મહત્ત્વની બાબત એ યોગા, ધ્યાન, પ્રાણાયામ, ટેન્શનનો નિકાલ કરવો. આજનો જમાનો દરેક માણસને ખૂબ ઝડપથી આગળ વધવું છે. હાઈ હોયમાં દરેક માણસ ખૂબ પ્રવૃત્ત છે. તો આ તબક્કે જિંદગીની આ બધી જ ટેન્શન્સને આપણે સહન કરી શકીએ એ માટે જરૂર છે સ્વસ્થ શરીર અને બહુ જ સ્વસ્થ મનની. તો માણસે પોતાના મનની કેળવણી માટે પણ ઉપાય કરવા પડશે, જેને માટે યોગા, પ્રાણાયામ અને સારું વાંચન ખૂબ જરૂરી છે. આ ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપ્યા પછી ચોથો મુદ્દો છે કે તમને કોઈ રોગ છે કે નહીં. આપણે જાણીએ છીએ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક આ બધા એકબીજા સાથે સંકળાયેલા રોગ છે. તો જો તમને બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ હોય તો એને તાત્કાલિક ધોરણે નિદાન કરાવી એની ઝડપથી સારવાર લેવી જોઈએ અને એને ખૂબ જ સરસ રીતે કાબૂમાં લાવવા જોઈએ. તો બીજા શબ્દમાં કહું ગૌરાંગભાઈ, તો શરીર અને મનની સ્વસ્થ કેળવણી મોટી ઉંમરે નહીં પણ બાલ્યાવસ્થાથી, આ ખૂબ જરૂરી છે હૃદયરોગથી બચવું હોય તો. હૃદયરોગથી બચવા માટે દરેક મા બાપે પોતાના બાળકના સ્તરથી જાગૃત થવું પડશે કે આપણું બાળક ખૂબ ચોકલેટ ન ખાય, આપણું બાળક ખૂબ આઈસ્ક્રીમ ન ખાય, આપણું બાળક રોજ રમવા જાય. અત્યારે બાળકો વિડીયો ગેમ્સ અને કોમ્પ્યુટર અને ટીવીના પાછળ ગાંડા બની ગયા છે. તો એમને એ બધી જગ્યાએથી હટાવી અને મેદાની રમતો માટે મોકલવા પડશે. એમના અંદર સ્વાસ્થ્ય માટેનું એક સુંદર સંકલ્પ રજૂ કરવો પડશે અને એમને ખરાબ જંક ફૂડથી દૂર કરી, મિનિમમ કરી અને સ્વસ્થ ખોરાક તરફ પ્રવૃત્ત કરવા પડશે. તો બાળકથી માંડીને મોટી ઉંમરના દરેકે પોતાની જીવન પદ્ધતિમાં જો ફેરફાર કરે તો ચોક્કસપણે આ ડેન્જરસ, આ ભયાનક હૃદયરોગથી બચે.